મિત્રો આજે આપણે ગાણિતિક અનુમાનના સિદ્ધાંતના દાખલાઓનો આપણે વિચાર કરશું શરૂઆતમાં આપણે તે થોડોક અભ્યાસ કર્યો પરંતુ આમાં થોડો મહાવરાની વધારે જરૂર આપણને ખબર છે કે કોઈપણ વિધાન જ્યારે આપેલું હોય ત્યારે ગાણિતિક અનુમાનના સિદ્ધાંતની મદદથી આપણે તેને સાબિત કરવાનું રહેશે તેના માટે એ વિધાનનું નામ આપણે પીએન આપશું પછી એની પ્રથમ પ્રાકૃતિક સંખ્યા એન ઇકો ટુ વન કે અન્ય જે કંઈ શરત આપેલી હોય તે પ્રમાણે એની ચકાસણી કરશું ત્યાર પછી આ વિધાન એ એન બરાબર કે જે પ્રાકૃતિક સંખ્યા માટે સત્ય છે તેમ સ્વીકારી અને પછી એ એન ઇકો ટુ કે પ્લસ વન એટલે કે વિધાન પી કે પ્લસ વન એ સત્ય છે તે સાબિત કરશું અને આમ થતાં એ જો સત્ય સાબિત થાય તો પછી આપણે અનુમાન કરી શકાય કે વિધાન સત્ય છે એટલે વિધાન એન ઇક્વો ટુ વન માટે ટુ માટે થ્રી માટે એમ અનંત કિંમતો આપણે લઈ શકીએ નહીં પણ એક અનુમાન કરવાનું અને અનુમાન કરતાં કરતાં આપણે આ જે કિંમતો છે તે સાબિત કરવાનું એમાં અલગ અલગ પ્રકારના દાખલા જે છે તેનો આપણે આજે મહાવરો કરશું તે આપણે શરૂ કરીએ તો પહેલાં એન બિલોંગ્સ ટુ એન પ્રાકૃતિક સંખ્યા માટે ગાણિતિક અનુમાનના સિદ્ધાંતનો ઉપયોગ કરી સાબિત કરો કે ટુ રેસ્ક્યુ એન ગ્રેટર દેન એન મિત્રો અહીંયા આગળ પીએમઆઈ ઘણી વખત લખાય છે પીએમઆઈ એટલે પ્રિન્સિપલ ઓફ મેથેમેટિકલ ઇન્ડક્શનની મદદથી અન્યથા નહીં બરાબર એટલે આપણે પીએમઆઈ આ જે છે આ સિદ્ધાંતનું નામ છે પીએમઆઈની મદદ પ્રિન્સિપલ ઓફ મેથેમેટિકલ ઇન્ડક્શનની મદદથી એ આપણે સાબિત કરવાનું તો આપણે ધારો કે આ વિધાનનું નામ પીએન ટુ રેઝ ટુ એન ગ્રેટર ધેન એન જ્યાં પ્રત્યેક એન બિલોંગ્સ ટુ એનમાં છે હવે એન ઇકોટો આપણે વન લઈએ તો પી વન તો ટુ રેઝ ટુ વન અને વન તો ટુ રેસ ટુ વન એટલે ટુ ટુ ગ્રેટર દેન વન એટલે પી વન સત્ય છે હવે ધારો કે આ પ્રાકૃતિક સંખ્યા એન માટે આ જે વિધાન છે પી એન એ સત્ય છે એવી આપણી ધારણા છે તેથી આ વિધાન બનશે પી કે ટુ રેસ્ટ ટુ કે કે જેને આપણે વિધાન નંબર પરિણામ નંબર એક આપશું હવે જો pk સત્ય હોય આ વિધાન સત્ય હોય તો પી કે પ્લસ વન સત્ય છે તેમ આપણે સાબિત કરશું હવે તે સાબિત કરવા માટે કે ગ્રેટર વન માટે આ વિધાન પી કે ટુ રેશ કે કેની બંને બાજુએ ટુ વડે ગુણતા આ પી કે હતું તો ટુ રેશું કે ગ્રેટર કે આવ્યું એને અહીંયા આગળ ટુ વડે ગુણીએ એટલે ટુ ઇન્ટુ ટુ રેશું કે ટુ ઇન્ટુ કે કારણ કે ટુ ગ્રેટર દેન ઝીરો છે એટલે એટલે ટુ ઇન્ટુ કે પ્લસ વન થશે અને આ ટુ કે છે એટલે કે પ્લસ કે લખશો મિત્રો કે પ્લસ કે લખીએ તો એક ગ્રેટર અહીંયા આગળ આપણે આપેલું છે કે ગ્રેટર દેન વન જુઓ કે વન છે આ પક્ષમાં આપેલું છે તો અહીંયા આપણે આમ લખવું બંને બાજુ કે ઉમેર્યું તો કે ગ્રેટર દેન કે પ્લસ વન થયું એટલે ટુ કે એટલે કે પ્લસ કે ગ્રેટર દેન કે પ્લસ વન થયું તેથી આ વિધાન ટુ રેસ ટુ કે પ્લસ વન ઇઝ ગ્રેટર ધેન કે પ્લસ વન થયું પણ આ તો એનની જગ્યાએ આપણને કે દેખાય એટલે આમ જો પી કે સત્ય હોય આપેલું વિધાન તો પી કે પ્લસ વન સત્ય સાબિત થાય છે આથી ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પરથી પ્રત્યેક એન બિલોન્ગ્સ એન માટે આ પીએન વિધાન સત્ય સાબિત થયું આપણા માટે આ એક પોઈન્ટ ખાસ મહત્ત્વનું હતું અહીં આગળ જે આપણે એ બતાવ્યું અને આ જે છે એ આપણે લખવું હોય તો એને આમ લખી શકાય કે આ જે છે એ બીજું કંઈ નથી પણ પી કે પ્લસ વન વિધાન છે પી કે પ્લસ વન ઇક્વલ ટુ ટુ રેસ ટુ કે પ્લસ વન ગ્રેટર દેન કે પ્લસ વન એ આપણને વિધાન મળ્યું હવે એનની જગ્યાએ કે પ્લસ વન થયું એટલે આવી રીતે ગણિત એક અનુમાનની મદદથી આપણે દાખલો ગણી શકીએ બીજો એક દાખલો એ જરા છે જુદા પ્રકારનો છે કે પ્રત્યેક એન બિલોંગ્સ ટુ એન માટે સાબિત કરો કે સેવન રેસ ટુ એન માઇનસ થ્રી રેસ ટુ એન એ ચાર વડે વિભાજ્ય છે હવે અહીં આગળ આપણે લખ્યું નથી પણ એ ગણિતય અનુમાનના સિદ્ધાંતથી પીએમઆઈની મદદથી આપણે સાબિત કરવાનું છે આ ચેપ્ટરમાં જે કંઈ આપણે કરીએ છીએ તે પીએમઆઈની મદદથી કરીએ છીએ એટલે એ આપણે અહીંયા આગળ સમજી શકશું તો ધારો કે આ વિધાનનું નામ પીએન સેવન રેસ ટુ એન માઇનસ થ્રી રેસ ટુ એન એ ચાર વડે વિભાજ્ય છે આપણે આ ધારણા કરી હવે એન ઇકો ટુ વન લઈએ તો એન ઇક્વો ટુ વન માટે પી વન તો સેવન રેસ ટુ વન માઇનસ થ્રી રેસ ટુ એન તો સાતમાંથી ત્રણ જાય તો ચાર તો ચાર ગુણ્યા એક જે ચાર વડે વિભાજ્ય છે માટે પી વન એ સત્ય છે ધારો કે એન ઇકો ટુ કે માટે એટલે પ્રાકૃતિક સંખ્યા માટે બરાબર અહીંયા આગળ એને પ્રાકૃતિક સંખ્યા માટે આપણે અહીંયા આગળ એ સાબિત એટલે કે પ્રાકૃતિક સંખ્યા થઈ માટે પી કે સેવન રેશું કે માઇનસ થ્રી કે એ ચાર વડે વિભાજ્ય છે એટલે કે સેવન રેશું કે માઇનસ થ્રી રેશું કે બરાબર ફોર એમ એમ એન લીધું અને આ ત્રણને આ બાજુ લઈ થ્રી રેશુ કેને તો સેવન કે ઇક્વલ ટુ થ્રી કે પ્લસ ફોર એમ જ્યાં એમ બિલોંગ એન આને આપણે પરિણામ નંબર એક આપ્યું હવે આપણે સાબિત કરીશું કે જો વિધાન પી કે સત્ય હોય તો પી કે પ્લસ વન સત્ય છે એટલે હવે કે પ્લસ વન વિધાન એ સત્ય છે કે નહીં તેની આપણે ચકાસણી કરીએ તો મિત્રો પી કે પ્લસ વન તો સેવન રેશ ટુ એન હતું એનની જગ્યાએ કે પ્લસ વન લખ્યું માઇનસ થ્રી રેશું એન એનની જગ્યાએ કે પ્લસ વન લખ્યું હવે સેવન રેશ ટુ કે પ્લસ વન છે એટલે સેવન ઇન્ટુ સેવન રેસ ટુ કે અને અહીં આગળ થ્રી ઇન્ટુ થ્રી રેશું કે આગળ માઇનસ હવે અહીં સેવન રેશ ટુ કે ઇકો ટુ આપણે આગળ ધારણા કરેલી છે તમને બતાવ્યું સેવન રેશ ટુ કે ઇકો ટુ થ્રી રેશ ટુ કે પ્લસ ફોર એમ પરિણામ નંબર એક એ આપણે અહીંયા આગળ લખશું જો એટલે તમને યાદ રહે થ્રી રેસ ટુ કે પ્લસ ફોર એમ માઇનસ થ્રી ઇન્ટુ થ્રી ટુ કે કારણ પરિણામ નંબર એક પરથી આનું સાદું આપીએ તો અહીં આગળ શું થશે થ્રી રેશ ટુ કે અને થ્રી રેશું કે કોમન લઈએ તો સાત માઇનસ ત્રણ સાતમાંથી ત્રણ જાય અને આ ફોર ઇન્ટુ સેવન એમ સાત ગુણ્યા ચાર ગુણ્યા એમ એ છેલ્લે લખ્યું તો સાતમાંથી ત્રણ જાય એટલે ચાર થશે એટલે ફોર ઇન્ટુ થ્રી રેશું કે પ્લસ ફોર ઇન્ટુ સેવન એમ આ બંનેમાંથી ફોર કોમન છે ચાર કોમન લીધો તો થ્રી રેશું કે પ્લસ સેવન એમ મિત્રો જે ચાર વડે વિભાજ્ય છે માટે જો પી કે સત્ય હોય તો પી કે પ્લસ વન આ વિધાન સત્ય છે કારણ કે પરિણામ એકનો આપણે ઉપયોગ કર્યો અને આ વિધાન સત્ય હોય તો આ પી કે પ્લસ વન સત્ય છે આથી ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પરથી પ્રત્યેક વાસ્તવિક સંખ્યા માટે પી એન સત્ય છે તેમ સાબિત થયું આગળ પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યા માટે સાબિત કરો કે વન પ્લસ એક્સ રેશ ટુ એન ઇઝ ગ્રેટર દેન ઇક્વ ટુ વન પ્લસ એન એક્સ મિત્રો અસંતાનો દાખલો ત્રણેય આપણે દાખલા અલગ અલગ પ્રકારના લીધા હવે અસંતાનો દાખલો હોય ત્યારે આપણે થોડોક વિચાર કરશું તો પહેલાં તો આપણે એને એ વિધાન તરીકે ધારણા કરી લઈએ કે ધારો કે આ વિધાનનું નામ પીએન છે તો વન પ્લસ એક્સ રેશ ટુ એન ગ્રેટર દેન ઇક્વ ટુ વન પ્લસ એન એક્સ જ્યાં એક્સ ઇઝ ગ્રેટર દેન માઇનસ વન બરાબર હવે એન ઇક્વ ટુ વન માટે એ તો પી વન વિધાન શું થશે તો વન પ્લસ એક્સ રેસ્ટ ટુ વન ગ્રેટર દેન વન પ્લસ એન ઇન્ટુ એક્સ તો વન પ્લસ એક્સ અને વન પ્લસ એક્સ બંને સમાન છે ગ્રેડર દેન ઇક્વ એમાંથી એક અસમતા અને ઈક્વાલિટી સમાનતામાંથી એ વન પ્લસ એક્સ વન એક્સ સત્ય છે એટલે વિધાન પી વન સત્ય છે હવે આપણે એન ટુ કે આ પ્રાકૃતિક સંખ્યા કે માટે પી કે પી કે એટલે અહીં આગળ કે લખીએ કે તો વન પ્લસ કે વન પ્લસ કે એક્સ એ સત્ય છે તેમ આપણે સ્વીકારી લઈએ એનું નામ આપણે વિધાન એક આપ્યું આ પી કે વિધાન હવે આ સત્ય છે તેમ સ્વીકારી અને પી કે પ્લસ વન સત્ય છે તેમ આપણે સાબિત કરશું હવે આપણે સાબિત કરીશું કે જો પી કે સત્ય હોય તો પી કે પ્લસ વન સત્ય છે કે નહીં તો આપણે અહીંથી શરૂઆત કરીએ પી કે પ્લસ વન મિત્રો તો અહીંયા આગળ વન પ્લસ એક્સ એનની જગ્યાએ કે પ્લસ વન લખો કારણ કે અહીંયા એને એન ઇક્વ ટુ કે પ્લસ વન આપેલો છે એટલે એક્સ ગ્રેટર દેન માઇનસ વન છે એટલે માઇનસ વન આ બાજુ લઈ જઈએ તો એક્સ પ્લસ વન ગ્રેટર દેન ઝીરો છે મિત્રો એટલે આવું થયું કે વન પ્લસ એક્સ રેસ્ટુ કે પ્લસ વન હતું એટલે વન પ્લસ એક્સ રેસ્ટ કે ઇન્ટુ વન પ્લસ એક્સ લીધું પરંતુ આપણને શું આપેલું છે પરિણામ નંબર એકમાં વન પ્લસ એક્સ રેસ્ટુ કે ઇઝ ગ્રેટર ધેન વન પ્લસ કે એક્સ પરિણામ નંબર એકમાં આપણને આવું આપેલું છે અને આ વન પ્લસ એક્સ બંનેમાં કોમન ફેક્ટર છે હવે આનું સાદુ આપીએ તો વન પછી પ્લસ એક્સ પ્લસ કે એક્સ અને પ્લસ કે એક્સ સ્ક્વેર થયું હવે મિત્રો અહીંયા આપ જોઈ શકજો કે અહીંયા આગળ જો વન આ એક્સ કે એક્સ અને કે એક્સ સ્ક્વેર હવે એક્સ સ્ક્વેર ગ્રેટર દેન ઝીરો એક્સની વેલ્યુ જો શૂન્ય હોય તો એક્સ શૂન્ય થશે જો શૂન્ય ન હોય તો એ સંખ્યા થશે એટલે એક્સ સ્ક્વેર ઝીરો અને એને કે વડે ગુણીએ કે બિલોંગ્સ ટુ એન છે એટલે આ પણ ધન સંખ્યા થશે તો આ કે એક્સ સ્ક્વેરની કિંમત ગ્રેટર દેન ઇક્વલ ટુ ઝીરો થશે એટલે જો અહીં લખ્યું કે ગ્રેટર દેન ઇક્વલ ટુ ઝીરો આ ઝીરો અથવા ઝીરો કરતાં આ સંખ્યા મોટી થશે જે અહીંયા આગળ આપણે લખ્યા કે એક્સ સ્ક્વેર ગ્રેટર ઝીરો એટલે ગ્રેટર દેન ઇક્વલ ટુ ઝીરો લખ્યું એટલે આ પદ ઝીરો થઈ ગયું હવે આ બંને પદમાંથી આપણે સામાન્ય લઈએ એક્સ કોમન લઈએ તો શું થશે આ બંનેમાંથી અહીંથી એક્સ કોમન લે વન પ્લસ બરાબર થશે વન પ્લસ કે એક્સ ઇન્ટુ એક્સ અને એ તો આપણે જોઈતું હતું અહીં એન હોય તો વન પ્લસ એન એક્સ થયું અહીં કે હોય તો કે એક્સ થયું કે પ્લસ વન હોય તો કે પ્લસ વન એક્સ થયું તો જો વિધાન પી કે સત્ય હોય આ એક પરિણામે એક સત્ય હતું તેમ સાબિત તેમ સ્વીકારી લીધું તો પી કે પ્લસ સત્ય સાબિત થયું આથી ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પરથી પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યા એન માટે પી એન સત્ય સાબિત થયું આ થઈ વાત ગાણિતિક અનુમાનના સિદ્ધાંતની રીત અને આ રીત પ્રમાણે તમારે આગળ દાખલા ગણવાના એટલે આટલી સરળ વાત છે એક વાત તમારા મગજમાં રાખવાની કે પહેલાં વિધાન પછી પી વન પછી પી કે અને પી કે પ્લસ વન આટલી વાત કરીએ એટલે આ દાખલો પૂરો થઈ જાય એક બીજો પ્રેક્ટિસ માટે લઈએ દાખલો આપણે એનાથી એક જરા જુદા પ્રકારનો કે પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યા માટે ગાણિતિક અનુમાનના સિદ્ધાંતથી ઘાતાંકનો નિયમ એ ઇન્ટુ બી રેશ્યુ એન ઇક્વલ ટુ એ રેશ્યુ એન ઇન્ટુ બી એન એ સાબિત કરો હવે ઘાતાકમાં ધોરણ નવમાં આ બધા દાખલા આવતા હવે આ વસ્તુ આપણે પીએમઆઈથી ગાણિતક અનુમાનના સિદ્ધાંતની મદદથી સાબિત કરવાના છે તે તમને હું બતાવ ધારો કે આ પી એન આ વિધાનનું નામ આપણે આપ્યું પી એન એ ઇન ટુ બી રેસ ટુ એન ઇકો ટુ એ રેશ ટુ એન બી રેસ ટુ એન જ્યાં એન જે છે એ આપણને અહીંયા આગળ પક્ષમાં આપેલું છે કે એન બિલોંગ્સ ટુ એનમાં પ્રાકૃતિક સંખ્યા છે હવે એન ઇકો ટુ વન માટે ડાઈ બાજુ તો ડાઈ બાજુમાં એ બી રેસ ટુ આઈ એન ઇકો ટુ વન લખ્યો એટલે એ બી થઈ ગયો હવે આર એટલે જમણી બાજુ એ રેસ ટુ વન અને બી રેસ ટુ વન એટલે એ બી થઈ ગયો તો લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઇટ હેન્ડ સાઈડ બંને સમાન છે માટે પી વન સત્ય છે હવે ધારો કે પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યા કે માટે પી કે એ ઇન્ટુ બી રેસ ટુ કે ઇકો ટુ એ રેશ ટુ કે બી રેશ કે સત્ય છે તે તેને પરિણામ નંબર આપણે એક આપ્યું મિત્રો ભાઈ આપણને ખબર છે કે જો પીકે સત્ય હોય તો આપણે પીકે પ્લસ વન સત્ય છે તેમ સાબિત કરવાનું રહેશે તો આપણે પી કે પ્લસ વન એ વિધાનની ડાયુ બાજુથી શરૂઆત કરીએ તો પી કે પ્લસ વન તો આ આપણે જે આપેલો હતો અહીંયા આગળ પીએન પીએન આપણને શું આપેલું હતું એ બી એન

તો એ રેશનું કે ટુ અહીં વન એટલે આનો પાવર વન છે અહીંયાને પણ પાવર વન છે એટલે એ રેશું કે પ્લસ વન થશે બી રેશું કે પ્લસ વન થશે તો અહીંયા આગળ કે પ્લસ વન હતું તો અહીંયા આગળ કે પ્લસ વન અહીંયા પણ કે પ્લસ વન આવી ગયું માટે જો પી કે જો સત્ય હોય તો આપણને પી કે પ્લસ વિધાન સત્ય સાબિત થાય છે આથી ગણિતિક અનુમાનના સિદ્ધાંત અનુસાર પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યા માટે આ પીએન સત્ય છે તેમ સાબિત થયું આમ અલગ અલગ પ્રકારના દાખલા આપણે તે રીતે ગણી શકીએ જુદા જુદા પ્રકારના હવે એક સરળ દાખલો લઈએ આપણે ઇક્વાલિટી એટલે ડાબી બાજુ બરાબર જમણી બાજુ આપેલું છે બરાબર જે જેમાં અસમતા કે એને વિભાજન છે કે ભાગી શકાય એવું કંઈ આપેલું સીધો સરળ દાખલો આપેલો છે પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યા માટે ગણિત અનુમાનના સિદ્ધાંતનો ઉપયોગ કરીને સાબિત કરો કે વન પ્લસ થ્રી પ્લસ થ્રી સ્કવેર પ્લસ પ્લસ થ્રી રેશુ એન માઇનસ વન ઇક્વલ ટુ વન બાય ટુ થ્રી રેશ્યુ એન માઇનસ વન જ્યાં આપણે આ એન બિલોંગ્સ ટુ એન છે એ તો તમને ખબર જ છે ધારો કે આ વિધાનનું નામ પી એન છે તો પીએનનું નામ આપણે આપ્યું આ વિધાનનું નામ પીએન હવે એન ઇક્વલ ટુ વન લઈએ તો લેફ્ટ હેન્ડ સાઈડ એક જ પદ મળશે વન અને રાઇટ હેન્ડ સાઈડ વન અપોન્ટ ટુ થ્રી રેસ ટુ વન માઇનસ વન થ્રી માઇનસ વન એટલે ટુ ટુ ડિવાઈડ બાય એટલે વન એટલે લેફ્ટ હેન્ડ સાઈડ ઇકો ટુ રાઇટ હેન્ડ સાઈડ આવી બાજુ બરાબર જમણી બાજુ માટે પી વન વિધાન સત્ય છે હવે આપણે ધારી લઈએ ધારો કે પ્રાકૃતિક સંખ્યા કે માટે એન ઇકો ટુ કે આપણે લઈએ છીએ એટલે એ પ્રાકૃતિક સંખ્યા કારણ કે આપણે એનમાંથી લેવાનું છે તેટલા માટે ધારો કે પ્રાકૃતિક સંખ્યા એન માટે પી કે સત્ય છે બરાબર તો આ વિધાનનું નામ આપણે પી આપીએ અહીંયા આપણે લખીએ પી કે તમને ખબર પડે આ વિધાનનું નામ પી કે તો વન પ્લસ થ્રી પ્લસ થ્રી સ્ક્વેર એની જગ્યાએ કે લખવાનું તો થ્રી રહીશું કે માઇનસ વન ઇકો ટુ વન અપોન્ટ ટુ થ્રી રહીશું એની જગ્યાએ કે લખો માઇનસ વન અને એનું પરિણામ નંબર વન આપણે આપીએ હવે આપણે આ વિધાન સત્ય છે તેમ સ્વીકારી અને પી કે પ્લસ વન સત્ય થાય તેમ સાબિત કરવાનું રહેશે

એન માઇનસ વન આ છેલ્લું પદ હતું હવે એનની જગ્યાએ આપણે શું લખવાનું છે થ્રી રેસ ટુ કે પ્લસ વન અને માઇનસ વન એટલે આ થશે થ્રી રેસ ટુ કે આ છેલ્લું પદ છેલ્લું પદ આપણને આવી રીતે મળે એટલે અહીંયા આગળ મેં લખ્યું કે વન પ્લસ અહીંયા આગળ ખાત વન એમ પછી થ્રી સ્ક્વેર એટલે ત્રીજો પદ એટલે એની ઘાત બે એમ આની ઘાત આ કેમું પદ અરે કે પ્લસ વનમું એટલે એક ઓછો એટલે જો આ હું અહીંયા ત્રણ ત્રીજું પદ બોલું એટલે ટુ આવે કે માઇનસ વન એટલે એક ઓછો થ્રી રહેતું કે એટલે એક ઓછું એટલે અહીં આગળ એની જગ્યાએ અહીંયા આગળ કે પ્લસ વન લખ્યું એટલે છેલ્લું પદ થશે હવે મિત્રો આટલું છે ને એ આટલો ભાગ આ પરિણામ નંબર એક આપણને આપણો છે એ પરિણામ પરિણામ નંબર એકમાંથી આપણે ઉપયોગ કરીએ તો એ વન પોઈન્ટ ટુ ઇન્ટુ થ્રી ટુ કે વન હતું એ આપણે લખ્યું અને છેલ્લું પદ આ જે છે એને જે છે એમને મૂકી રાખ્યું થ્રી રેસ ટુ કે હવે વન અપોઈન્ટ ટુ કોમન લઈએ તો થ્રી રેસ ટુ કે વન અને અહીં લસા લઈએ એટલે અહીંયા આગળ ટુ ઇન્ટુ થ્રી થશે મિત્રો હવે આ બે વખત થ્રી રહીશું કે અને વન વખત એટલે થ્રી રહીશું કે એટલે ટુ પ્લસ વન થયું ટુ પ્લસ વન એટલે થ્રી થયું અને થ્રી ઇન્ટુ થ્રી રહીશું કે એટલે થ્રી રહીશું કે પ્લસ વન થયું આ માઇનસ વનને અહીંયા આગળ લખ્યું છેલ્લે માઇનસ વન લખ્યું તો આ એનની જગ્યાએ કે પ્લસ વન થયું આ આપ જોઈ શકશો કે વન અપોન્ટ ટુ ઇન્ટુ થ્રી રહીશું કે પ્લસ વન અહીંયા આગળ એન લખીએ તો આ જે આપણને વિધાન છે તે આપણને સત્ય સાબિત થાય છે કે પ્લસ વન ઇક્વલ ટુ વન પોઈન્ટ ટુ થ્રી ટુ કે પ્લસ વન વન અને અહીં એન લખીએ તો પી એન ઇક્વલ ટુ વન ટુ થ્રી રેસ ટુ એન વન જે આપણે પક્ષમાં આગળ આપેલું છે આમ જો પી કે સત્ય હોય પરિણામ નંબર એક જો સત્ય હોય તો પી કે પ્લસ વન સત્ય સાબિત થાય છે અને આથી ગાણિત્ય અનુમાનના સિદ્ધાંત પરથી પ્રત્યેક વાસ્તવિક સંખ્યા માટે પી એન સત્ય છે તેમ સાબિત થયું બીજું એક પ્રત્યેક એન વિલોંગ્સ ટુ એન માટે ગાણિતિક અનુમાનના સિદ્ધાંતનો ઉપયોગ કરી સાબિત કરો કે એક ગુણ્યા બે ગુણ્યા ત્રણ આ ગુણાકાર છે વધતા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ચાર વધતા વધતા છેલ્લે એન એન પ્લસ વન એન પ્લસ ટુ અને બરાબર વન ઓપોન ફોર એક બે ત્રણ અને ચારનો ગુણાકાર એનથી શરૂ થાય તો ધારો કે આ વિધાનનું નામ આપણે પીએન લીધું તો ધારો કે પીએ ને એટલે આખું વિધાન આપણે લખી નાખ્યું બરાબર અને એ તો આપણને ખબર છે કે એન બિલોંગ્સ ટુ એન આપેલું છે બરાબર છે હવે એન ઇક્વો ટુ વન લઈએ એન ઇક્વો ટુ આપણે વન લઈએ તો ડાઈ બાજુ ડાઈ બાજુ વન ઇન્ટુ ટુ ઇન્ટુ થ્રી થશે એટલે ત્રણ દુ છ થયા હવે જમણી બાજુ લઈએ અહીંયા વન અહીં વન પ્લસ વન વન પ્લસ ટુ વન પ્લસ થ્રી એટલે ત્રણ ને એક ચાર બે ને એક ત્રણ એક ને એક બે આ ચાર ચાર ઉડી ગયા ત્રણ દૂધ છ થયા તેથી ડાઈ બાજુ બરાબર જમણી બાજુ લેફ્ટ હેન્ડ સાઈડ ઇક્વલ ટુ રાઇટ હેન્ડ સાઈડ અને તેથી વન વિધાન સત્ય સાબિત થયું મિત્રો હવે પીવન સત્ય સાબિત થયું તો એન ઇકો ટુ કે પ્રાકૃતિક સંખ્યા માટે આપણે આ વિધાન સત્ય છે તેમ સ્વીકારી લઈએ અને એન ઇકો ટુ કે પ્લસ વન માટે આ વિધાન પી કે પ્લસ વન સત્ય થાય તેમ પ્રયત્નો આપણે કરીએ એટલે ધારો કે પ્રાકૃતિક સંખ્યા કે માટે વિધાન સત્ય છે તો વિધાન સત્ય છે તો એ તેનું નામ આપણે લખી નાખ્યું અહીંયા આગળ આપણે આનું નામ આપણે પી કે લખીએ છીએ બરાબર તમને ખ્યાલ આવે કે આ વિધાન પી કે અને એનું પરિણામ નંબર એક આપ્યો જ્યાં એમ છે ત્યાં બધી જગ્યાએ તમે કે લખો એટલે એ પરિણામ નંબર આપણને એક મળશે અને એકનો આપણે ઉપયોગ કરીએ હવે આપણે પી કે પ્લસ વન સત્ય છે તેમ સાબિત કરીશું બરાબર એટલે આ સાબિતી કરીએ તો પહેલાં પી કે પ્લસ વન લખીએ તો વન ઇન્ટુ ટુ ઇન્ટુ થ્રી ટુ ઇન્ટુ થ્રી ઇન્ટુ ફોર પછી આગળ કે ઇન્ટુ કે પ્લસ વન કે પ્લસ ટુ અને છેલ્લું એની જગ્યાએ કે પ્લસ વન લખવાનું એટલે કે પ્લસ વન પછી કે પ્લસ વન પ્લસ વન એટલે કે પ્લસ ટુ કે પ્લસ વન પ્લસ ટુ એટલે કે પ્લસ થ્રી થશે મિત્રો પરંતુ અહીંયા આગળ આ જે આટલો જે ભાગ છે અહીંથી શરૂ કરીએ આટલો આ જે આપણે લાઈન દોરી તે તો પરિણામ નંબર એક ઉપરથી લખી શકીએ પરિણામ પરિણામ નંબર એકની જમણી બાજુ છે તે તો વન અપોન્ટ ફોર કે ઇન્ટુ કે પ્લસ વન કે પ્લસ ટુ કે પ્લસ થ્રી અને આ ભાગ છે તે અહીં લખી રાખીએ કે પ્લસ વન ઇન્ટુ કે પ્લસ ટુ કે પ્લસ થ્રી પરંતુ આમાંથી આ એક બે ને ત્રણ આમાંથી આ એક બે ત્રણ કોમન નીકળશે અને વન પોઈન્ટ ફોર લસા લઈએ તો ચાર અહીં જશે અને અહીંયા એક કે વધ્યો આ કે તો કે ઇન્ટુ ફોર થશે એટલે વન પોઈન્ટ ફોર કે પ્લસ વન કે પ્લસ ટુ કે પ્લસ થ્રી અને કે પ્લસ ફોર આ આ એન એની જગ્યાએ કે પ્લસ વન 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 મૂકતા આપણને આ પદ મળ્યું એટલે આ વિધાન સત્ય ઠરે છે આમ પી કે સત્ય હોય તો પી કે પ્લસ વન સત્ય છે આથી ગણત્ય અનુમાનના સિદ્ધાંત પરથી પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યા માટે આપેલ વિધાન પી એન સત્ય છે તે મિત્રો સાબિત થયું બરાબર આ એની રીત છે દરેકમાં એક જ પેટર્ન છે દાખલાની પેટર્ન બદલાય તેવી સાબિતીની રીત પણ બદલાય પણ આપણે જે ગણતરી કરીએ છીએ તે એક જ પ્રકારે આપણે અહીંયા આગળ રહેશે એ કોઈ બીજો દાખલો એવો એન બિલોંગ્સ ટુ એન માટે ગણિત્ય અનુમાનના સિદ્ધાંતોનો ઉપયોગ કરી વન ઇન્ટુ ટુ ટુ ઇન્ટુ થ્રી પ્લસ પ્લસ એન N એન પ્લસ વન ઇક્વલ ટુ વન થ્રી એન એન પ્લસ વન એન પ્લસ ટુ સાબિત કરો તો ધારો કે આ વિધાનનું નામ પીએન આપેલું છે એટલે મિત્રો પીએન તો લખી જ નાખવાનું પહેલેથી હવે એની ઇકો વન માટે એની ડાઇ બાજુ વન ઇન ટુ એટલે ટુ થશે જમણી બાજુ અહીંયા વન લખો અહીં વન અને અહીં વન એટલે વન બાય થ્રી વન ઇ વન પ્લસ વન અને વન પ્લસ ટુ બે ને એક ત્રણ ઉડી જશે વન પ્લસ વન એટલે ટુ આ બાજુ પણ ટુ ડાઇ બાજુ બરાબર જમણી બાજુ લેફ્ટ એન્ડ સાઇડ ઇકો ટુ રાઇટ એન્ડ સાઇડ માટે પી વન વિધાન સત્ય છે સાબિત કરો કે પ્રાકૃતિક સંખ્યા કે માટે પી કે સત્ય છે તો પી કે વિધાનને આપણે જ્યાં જ્યાં એન દેખાય ત્યાં કે લખો યત્ર યત્ર એન તત્ર તત્ર આમાં કંઈ માથાકૂટ જ કરવાની જરૂર નહીં તમે આટલું લખો ને તો અડધા માર્ક્સ તો તમને એમને મળી જાય મિત્રો એટલે મારે તમને કંઈ એવો કંઈ શોર્ટકટ કંઈ બતાવવાની જરૂર નહીં પણ રકમ ઉપરથી થોડોક જો અભ્યાસ હોય તો તમે અડધે પચાસ ટકા સુધી તો તમે બુદ્ધિનો ઉપયોગ કર્યા સિવાય પણ તમે અહીંયા આગળ જઈ શકો બરાબર થોડીક જ વસ્તુ તમારે ઉપયોગ કરવાની છે અને તે હવે અહીં શરૂ થશે એ ધારો કે આ પ્રાકૃતિક સંખ્યા એન માટે આ પી કે સત્ય છે તો અહીં આગળ કે વિધાન થઈ ગયું એના પરિણામ નંબર એક તરીકે લઈ લીધો હવે આપણે પી કે પ્લસ વન સત્ય છે કે નહીં તે સાબિત કરીએ હવે આપણે પી કે પ્લસ વન સત્ય છે તેમ સાબિત કરશો પી કે પ્લસ વન વન ઇન્ટુ ટુ ટુ ઇન્ટુ થ્રી અને અહીંયા આગળ કે ઇન્ટુ કે પ્લસ વન અને છેલ્લે કે પ્લસ વન કે પ્લસ ટુ આ એનની જગ્યાએ કે પ્લસ વન લખ્યું આ એન પ્લસ વન એટલે કે પ્લસ ટુ મિત્રો પરંતુ આ જે લીટી મેં જે ડ્રો કરી આગળ એ પરિણામ નંબર એક ઉપરથી એની જમણી બાજુ છે તે આપણને આપેલું છે કે બાય થ્રી કે પ્લસ વન કે પ્લસ ટુ અને આને આપણે આ જે છે તે એ આપણે અહીં આગળ લખીએ આ ભાગ એમાં કોઈ ફેરફાર કરતા નથી તો અહીંથી આપણને કે પ્લસ વન અને કે પ્લસ ટુ કોમન મળે તો અહીં કે પ્લસ થ્રી અને અહીંયા આગળ વન રહેશે આનો લસા લઈએ તો કે પ્લસ થ્રી અપોન્ટ થ્રી એટલે વન અપોન્ટ થ્રી કે પ્લસ વન કે પ્લસ ટુ કે પ્લસ થ્રી તો મિત્રો આ તો આપણને પરિણામ મળી ગયું જે આપણે જોઈતું હતું તે એટલે આ પી કે પ્લસ વન પરિણામ મળ્યું અને એ તો સત્ય ઠરે છે બરા એટલે જો પી સત્ય હોય તો પી કે પ્લસ વન પણ સત્ય છે તો ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પરથી પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યા માટે આ પી એન વિધાન સત્ય સાબિત થાય છે જો એ ત્રણનો ગુણાકાર અહીંયા બે સંખ્યાનો ગુણાકાર આપણે લઈએ કે પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યા માટે સાબિત કરો કે વન ઇન્ટુ થ્રી થ્રી ઇન્ટુ ફાઈવ અને અહીંયા આગળ જો વન આ વન થ્રી આમ સંખ્યા આવે એટલે ટુ એન માઇનસ વન થશે પછી થ્રી ફાઈવ એમ થશે ટુ એન પ્લસ વન થશે અને એની જમણી બાજુ આપણને આપેલી છે ધારો કે આનું નામ આપણે પીએન વિધાન તરીકે સ્વીકાર્યું એટલે આ પીએન લખી નાખ્યું હવે એ નીકળતું વન લખો મિત્રો તો ડાઇ બાજુ વન ઇન્ટુ થ્રી એટલે થ્રી થયું અને રાઇટ રાઇટની સાઈડ અહીં વન લખો વન બાય થ્રી ફોર ઇન્ટુ વન સિક્સ ઇન્ટુ વન માઇનસ વન ને છ ને ચાર દસ દસમાં એક જાય તો નવ અને નાઇન ડિવાઈડ બાય થ્રી એટલે થ્રી અહીંયા આગળ થ્રી આપેલું છે લેફ્ટ હેન્ડ સાઈડ ઇક્વલ ટુ રાઇટ હેન્ડ સાઈડ માટે પી વન વિધાન સત્ય સાબિત થાય છે એટલે એક ભાગ પતી ગયો હવે આ જે છે પિયર વિધાન એને એન ઇક્વ ટુ કે એ પ્રાકૃતિક સંખ્યા માટે સત્ય છે તેમ સ્વીકારી લઈએ મિત્રો તો પી કે આપણે અહીંયા આગળ લખી નાખ્યું જ્યાં એન છે ત્યાં બધે કે લખી નાખો એ સત્ય છે તેમ આપણે સ્વીકારી લીધું અને એનું નામ આપણે પરિણામ નંબર એક આપીએ પરિણામ નંબર એક અહીંયા થયું હવે આપણે પરિણામ નંબર આ એક છે પીકે વિધાન એ સત્ય છે તેમ સ્વીકારી લીધું હવે પીકે પ્લસ વન એ સત્ય છે તેમ આપણે સાબિત કરીએ તો તે પીકે કે પ્લસ વનની ડાવી બાજુથી આપણે શરૂઆત કરીએ તો મિત્રો જો વન ઇન્ટુ થ્રી થ્રી ઇન્ટુ ફાઇવ પછી અહીંયા એન લખો એન ઇક્વલ ટુ કે તો અહીંયા આગળ શું થશે ટુ કે માઇનસ વન અને ટુ કે પ્લસ વન પરંતુ આપણે એની ખોટું કે પ્લસ વન લખવાનું તો અહીંયા આગળ કે પ્લસ વન લખીએ અહીં કે પ્લસ વન લખીએ તો શું થશે ટુ કે પ્લસ વન અને આઈ એનની જગ્યાએ ટુ કે ટુ કે પ્લસ વન એટલે ટુ કે પ્લસ ટુ માઇનસ વન એટલે ટુ કે પ્લસ વન અને અહીંયા આગળ કે પ્લસ વન લખીએ એટલે ટુ કે પ્લસ ટુ અને વન પ્લસ થ્રી થશે પરંતુ આટલો જે ભાગ છે એ આટલો ભાગ એ પરિણામ નંબર એકમાં આપણને આપેલું છે તો એના બરાબર કે બાય થ્રી કૌશમાં ફોર કે સ્કવે પ્લસ સિક્સ સ્કવે માઇનસ વન લખી શકાય અને આ જે છે બાકીનો જે વધેલો ભાગ એને એઝ ઇટ ઇઝ આપણે રાખી મૂકીએ હવે આ બંનેનું આપણે રૂપ આપવાનું રહેશે તે આપણે આપીએ તો તે રૂપ શું થશે જરા જોઈ લઈએ આપણે જો हां तो से जरा हां जो એટલે તમને ખ્યાલ આવે હા k / 3 4k2 + 6k - 1 *+ 2k + 1 અને 2k + 3 = 1 / 3 1 / 3 બધામાંથી કોમન લઈ લે તો અહીંયા આગળ લઈ જે તો 4k³ + 6k² - k અને અહીં થ્રી લખીએ થ્રી ઇન્ટુ અહીંયા આગળ આનું આ કેટલા થાય બે દુ ચાર કે સ્ક્વેર અને આ ત્રણ દુ છ અને બે છ ને બે આઠ કે અને ત્રણ ગુણ્યા એક એટલે થ્રી કે અને અહીં આગળ થ્રી અને કે બાર હવે આનું સાદું આપે છે ફોર કે ક્યુબ પ્લસ આ કેટલા થયા ચાર તરી બાર બાર ને છ અઢાર કે સ્ક્વેર હવે આઠ તરી ચોવીસ એમાંથી એક કે એટલે ત્રેવીસ કે અને ત્રણ તરી નવ મળ્યો આપણને હવે આનો આપણે સાદુ રૂપ આપીએ તો એમાંથી કે પ્લસ વન એક કોમન ફેક્ટર મળશે તો કે પ્લસ વન કોમન ફેક્ટર લઈએ તો ફોર કે સ્ક્વેર પ્લસ ફોર્ટીન કે પ્લસ નાઇન થશે હજુ આના અવયવ પાડીએ તો આપણને મળે પરંતુ આપણે તેને પાડવાની જરૂર નથી પણ એને થોડુંક કે પ્લસ વનનું સ્વરૂપ દેખાય તેવી રીતે આપણે લખીએ બરાબર એટલે એને આવી રીતે લખી શકાય તો વન બાય થ્રી મળી ગયો કે પ્લસ વનને એક મળી ગયો બરાબર છે હવે જો આ ફોર કે સ્ક્વેર ફોટીન કે પ્લસ નાઇન તો ફોર ઇન્ટુ કે પ્લસ વન જગ્યાએ કે પ્લસ વન લખ્યું તો અહીંયા આગળ કે પ્લસ વન લખ્યાનું સાદું રૂપ આપીએ તો સિક્સ ઇન્ટુ કે પ્લસ વન અને પછી માઇનસ વન વધશે એટલે અહીં આગળ જો ફોર એન સ્ક્વેર માઇનસ સિક્સ એન માઇનસ વન જે આપણે રકમમાં આપેલું હતું એટલે તે સાબિત થયું એટલે આ જે છે એ આપણને મળશે પી કે પ્લસ વન વિધાનની અઢાવી બાજુ બરાબર જમણી બાજુ આમ જો પી કે સત્ય હોય તો પી કે પ્લસ વિધાન સત્ય સાબિત થાય છે આથી ગણિત્ય ગાણિતિક અનુમાનના સિદ્ધાંતથી પ્રત્યેક વાસ્તવિક પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યા એન બિલોંગ્સ ટુ એન માટે પીએન સત્ય છે તેમ સાબિત કરી શકાય એટલે આને આપણે અહીંયા આગળ લખશું પીએમઆઈ શોર્ટ ફોર્મમાં બરાબર પીએમઆઈ ઉપરથી ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પરથી બરાબર એનો શોર્ટ ફોર્મ છે એટલે તમે જેમ જેમ અભ્યાસ કરતા જશો તેમ તમને આનો ખ્યાલ આવશે એમ બરાબર કારણ કે એ વારંવાર પીએમઆઈ પીએમઆઈ પણ એ દાખલો જ્યારે પૂછે ત્યારે લખવો અત્યંતિક જરૂરી છે નહીં તે દાખલો અન્યથા બીજી કોઈ રીતે થઈ શકે અને એના માર્ક્સ મળી શકે નહીં આ વાત મેં પહેલાં પણ કરી લીધી અને હવે ફરીથી પણ એ વાત કરી લો એટલે એ ખાસ ધ્યાનમાં રાખશો જો પ્રત્યેક એન માટે ગાણિતિક અનુમાનના સિદ્ધાંતનો ઉપયોગ કરી સાબિત કરો કે આવું પરિણામ મળે તો વન ઇન્ટુ ટુ ટુ ઇન્ટુ ટુ સ્ક્વેર થ્રી ઇન્ટુ થ્રી થ્રી ઇન્ટુ ટુ ક્યુબ પ્લસ પ્લસ છેલ્લે એન ઇન્ટુ ટુ રેસ ટુ એન બરાબર આ એન એન થ્રી થ્રી ટુ ટુ અહીં વન વન તે રીતે તો અને જમણી બાજુ એન માઇનસ વન ટુ રેસ ટુ એન માસ એન પ્લસ વન ટુ તો મિત્રો ધારો કે આને આપણે વિધાન પી આપણે નામ આપી દઈએ તો પી એન આ વિધાન થયું હવે એન ઇક્વલ વન માટે લઈએ તો પ્રથમ વન ઇન્ટુ ટુ ડાઈ બાજુ બરાબર ટુ થયું જમણી બાજુ વન માઇનસ વન ટુ રહેશું વન પ્લસ વન અને પ્લસ ટુ તો વન માઇનસ વન ઝીરો થશે એટલે એના સ ગમે તે છે પણ ટોટલ વેલ્યુ ઝીરો થશે અને ઝીરો પ્લસ ટુ એટલે ટુ થશે એટલે ડાઈ બાજુ બરાબર જમણી બાજુ લેફ્ટ સાઈડ સાઇડ રિકોડ રાઇટ એન્ડ સાઇડ માટે પી વ વિધાન સત્ય છે હવે આપણે પ્રાકૃતિક સંખ્યા કે માટે પી કે સત વિધાન સત્ય છે તેમ સ્વીકારી લઈએ તો આપણે પી કે વિધાનને આપણે લખીએ તો વન ઇન્ટુ ટુ ટુ ઇન્ટુ ટુ સ્ક્વેર થ્રી ઇન્ટ ટુ ટુ ક્યુબ અને એન અહીંયા આગળ કે લખવાનું કે કે ઇન્ટુ ટુ રેસ ટુ કે કે માઇનસ વન ઇન્ટુ ટુ રેસ ટુ કે પ્લસ વન પ્લસ ટુ અને આપણે પરિણામ નંબર એક કહીશું હવે આ પરિણામ નંબર સત્ય છે તેમ સાબિત એમ સ્વીકારીને હવે પી કે પ્લસ વન એ આપણે સાબિત કરીએ હવે આપણે પી કે પ્લસ વન સત્ય છે તેમ સાબિત કરીશું તો આપણે પી કે પ્લસ વનની ડાઇબાજીનો ભાગ લઈએ પણ જ્યાં જ્યાં એન છે ત્યાં કે પ્લસ વન લખવું પડશે આ એન આ એન તો પહેલાં કે એની પછીનું પદ કે પ્લસ વન અને કે પ્લસ વન પરંતુ મિત્રો અહીંથી શરૂ કરી અને છેક આટલા સુધીનો ભાગ છે તે એ વિધાન પી કે નો એ ડાવી બાજુનો ભાગ છે અને તેના બરાબર એ પરિણામ નંબર એકનો ઉપયોગ કરી અને તેના બરાબર આપણે આટલી કિંમત લખી શકીએ કે માઇનસ વન ઇન્ટુ ટુ રેસ ટુ કે પ્લસ વન પ્લસ ટુ તો મિત્રો આ ટુ છે પ્લસ ટુ એ અહીં છેલ્લે મૂકી રાખ્યું તો ટુ રેશ ટુ કે પ્લસ વન ટુ રેશ ટુ કે પ્લસ વન કોમન લીધું તો કે માઇનસ વન પ્લસ કે પ્લસ વન તો વન અને માઇનસ વન કેન્સલ થશે અને આ કે પ્લસ કે એટલે ટુ કે થશે અને ટુ કે અને અહીંયા આગળ ટુ આપેલું છે તો ટુ ટુ કે પ્લસ વન અને ટુ એટલે કે પ્લસ ટુ થશે અને કે આગળ આવશે હવે પ્લસ ટુ છે પરંતુ આને મારે આમ લખવું છે કે કે પ્લસ વનનું દેખાય કે આ વિધાન પી કે પ્લસ વન છે તો પી કે પ્લસ વન અને માઇનસ ટુ બરાબર એ માઇનસ વન આ વન એટલે વન અને માઇનસ વન કેસે થયું એટલે કે થઈ ગયું એટલે કે મળી ગયું આપણને અહીંયા આગળ ઇન્ટુ ટુ રેસ ટુ કે પ્લસ ટુ અને પ્લસ ટુ તો આપેલું છે તો આ જે છે એ ખરેખર તો આ જે છે કે અને માઇનસ વન નીકળી જાય એટલે કે ટુ કે પ્લસ ટુ અને પ્લસ ટુ થયું પરંતુ કે પ્લસ વન બધે દેખાય તો અહીંયા આગળ કે પ્લસ વન અને પ્લસ વન છે તે આપણને આપેલું જ છે પરિણામનું આમ જો પી કે સત્ય હોય પરિણામ નંબર એક જો સત્ય હોય તો આ પી કે પ્લસ વન સત્ય ઠરે છે કારણ કે એની જગ્યાએ કે પ્લસ વન બધી જગ્યાએ દેખાય છે અહીંયા આગળ છે તેથી ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પ્રતિ કહી શકાય કે પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યા માટે આ વિધાન પીએન સત્ય છે જે સરસ દાખલો આપેલો છે પ્રત્યેક એનબિલો માટે ગાણિતિક અનુમાનના સિદ્ધાંતનો ઉપયોગ કરીને સાબિત કરો હવે શું સાબિત કરવાનું છે જે જરા જોઈ લઈએ કે વન પ્લસ વન અપોન્ટ વન ઇન ટુ વન પ્લસ વન અપૉન્ટ ટુ ઇન ટુ વન પ્લસ વન અપોન્ટ થ્રી ઇન ટુ છે કે એમ કરતાં કરતાં વન છેલ્લે એન અહીંયા કરન પ્લસ વન એન આ બધા પદનો ગુણાકાર છે અને તેના બરાબર જમણી બાજુ એન પ્લસ વન છે તો આ વિધાનનું નામ આપણે પીએન આપે ધારો કે પીએન લખી નાખ્યું જે એન બિલોંગ્સ ટુ હવે એન ઇક્વલ વન લઈએ તો પ્રથમ પદ એટલે આટલો ભાગ વન પ્લસ વન અપોન વન એટલે વન પ્લસ વન એટલે ટુ થયું અને રાઇટ હેન્ડ સાઇડ આ જમણી બાજુમાં એન ઇક્વલ વન લખીએ આપણે તો વન પ્લસ વન એટલે ટુ થશે તો ડાઇ બાજુ બરાબર જમણી બાજુ લેફ્ટ હેન્ડ સાઇડ ઇકો ટુ રાઈટ હેન્ડ સાઈડ માટે પી વન સત્ય છે હવે ધારો કે આ જે વિધાન એન છે એનની જગ્યાએ આપણે કે લખીએ તો પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યા માટે આ વિધાન સત્ય છે તેમ સ્વીકારી લઈએ તો તે વિધાન આવી રીતનું થશે પી વન પ્લસ વન અપોન વન ઇન્ટુ વન પ્લસ વન અપોન ટુ ઇન્ટ ઇન્ટુ પ્લસ વન અપોન એની જગ્યાએ કે લખીએ ઇક્વલ ટુ કે પ્લસ વન એને પરિણામ નંબર એક આપ હવે આપણે પી કે પ્લસ વન સત્ય છે તેમ સાબિત કરીએ એના માટે આપણે પી એ સત્ય છે તેમ આપણે સ્વીકારીને એનો ઉપયોગ કરીશું તો આપણે પી કે પ્લસ વન લખીએ તો મિત્રો આ પી કે આટલે સુધી હતું પરંતુ એની જગ્યાએ કે પ્લસ વન એટલે આ કે પ્લસ વન સુધી એ પણ આજે મેં લીટી જે દોરી તેટલો ભાગ તો પી કે પ્લસ વનનો ડાઇ બાજુ છે તો એ ડાબી બાજુ બરાબર જમણી બાજુ આપણે લખી શકીએ તો આની કિંમત આપણને એ ક્યાંથી આપણે લીધી એ પરિણામ એક ઉપરથી અહીં આપણે લીધી હવે આનો લસા લઈએ વન પ્લસ વન upon કે પ્લસ વન અથવા કે પ્લસ વન ઉપર જશે એટલે કે પ્લસ વન પ્લસ વન એટલે કે પ્લસ ટુ થશે નીચે કે પ્લસ વન આ બંને ઉડી જશે એટલે કે પ્લસ ટુ આપણને મળશે એમ અહીંયા આગળ એટલે આ ભાગ છે ને આ બંને કેન્સલ થયા આ બંને તો કે પ્લસ ટુ મળ્યું અને કે પ્લસ ટુ એટલે શું મળ્યું મિત્રો અહીંયા આપણને આમ લખીએ તો કે પ્લસ વન અને પ્લસ વન તો આ પી કે પ્લસ વન તો કે પ્લસ વન મળ્યું આપણું જે પરિણામ જે હતું તે આપણે શું મેળવવાનું હતું અહીં આગળ કે પ્લસ વન તો પહેલાં એન અહીં એન હોય તો એન પ્લસ વન હવે અહીંયા આગળ એન કે પ્લસ ટુ હોય તો અહીં કે પ્લસ ટુ અને પ્લસ વન થાય કે પ્લસ વન અને પ્લસ વન આમ પી કે સત્ય હોય તો પી કે પ્લસ વન સાબિત થાય છે તેથી ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પરથી પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યા માટે આ વિધાન પીએન સત્ય છે તેમ સાબિત થયું હવે છે જ આપણે દાખલોની રકમ બદલાય જુઓ સરસ એક દાખલો આપેલો છે કે પ્રાકૃતિક સંખ્યા માટે સાબિત કરો કે ગાણિતિક અનુમાનના સિદ્ધાંત થયો આ વાત અહીં લખ્યું નથી એટલે સમજી લેવાનું કે આપણે એ રીતનો ઉપયોગ કરવાનો છે તો એન ઇન્ટુ એન પ્લસ વન ઇન્ટુ એન પ્લસ ફાઈ આ ત્રણ પ્રાકૃતિક સંખ્યાઓનો ગુણાકાર છે એ ત્રણનો ગુણિત છે એમ ત્રણ એકા ત્રણ ત્રણ દુ છ ત્રણ ત્રણ નવ ત્રણ ચોક બાર એવી રીતની એ સંખ્યા છે હવે આવો એ એક માટે બે માટે ત્રણ માટે અનેક સંખ્યાઓ તમે લઈ અને એ સાબિત કરી શકો પણ આપણે અહીંયા આગળ ગાણિતિક અનુમાનના સિદ્ધાંતનો ઉપયોગ પ્રિન્સિપલ ઓફ મેથેમેટિક ઇન્ડક્શનનો આપણે ઉપયોગ કરી અને સાબિત કરવાનું તો એ નિકોટ એન બરાબર વન લઈએ તો પી વન શું થશે વન વન પ્લસ વન અને વન પ્લસ ફાઇવ એટલે કેટલા પાંચને એક છ અને આ વન પ્લસ વન ટુ છ દુ બાર થયા બાર એટલે ત્રણ ગુણ્યા ચાર કે જે ત્રણ વડે ગુણિત છે થયું એટલે વિધાન પી વન સત્ય છે હવે એ નિકોટ ટુ લ્યો પછી થ્રી લો પછી ફોર લ્યો આમ કરતાં કરતાં તમારે આખો દાડો છે ને આમ જ કર્યા કરવાનો દાખલો પૂરો તો થાય તો આપણે સાચો તો પડે જ હેં આવા ઘણા છોકરાઓ હોય એ સાહેબ અમે આટલું બધું લખ્યું પણ એવું લખાય નહીં હવે ધારો કે આ વિધાન એ એની ખોટું કે પ્રાકૃતિક સંખ્યા માટે સત્ય છે તેમ સ્વીકારી લઈ તો પી કે તો કે કે પ્લસ વન કે પ્લસ ફાઈ એ ત્રણનો ગુણિત છે તે વિધાન સત્ય છે એમ સ્વીકારી લીધું તો આપણે આ ત્રણનો ગુણિત છે એટલે ત્રણ ગુણ્યા એમ એમ ટુ એન કર્યું હવે આ પરિણામનો આપણે ઉપયોગ કરીશું આ પરિણામ કે ઇન્ટુ કે પ્લસ વન અને કે પ્લસ ફાઈ હવે આપણે સાબિત કરીશું કે જો પી કે સત્ય હોય એટલે આ જો સત્ય હોય તો પી કે પ્લસ વન એ સત્ય છે તેમ સ્વીકાર સાદુ રૂપ આપીએ તો પી કે પ્લસ વન લખીએ મિત્રો આ એન એન પ્લસ વન એન પ્લસ ફાઈ છે ને શરૂઆતમાં દાખલામાં જુઓ અહીં આપેલું છે एन एन प्लस वन और एन प्लस फाइव आ के प्लस वन जगह एन समझो तो एन प्लस फाइव एन प्लस वन अने यहाँ अगर एन 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 प्लस वन एन प्लस फाइव हमें अँ का खास ध्यान में के, के प्लस वन के प्लस टू અને કે પ્લસ સિક્સ થયું કે પ્લસ ટુ અને કે પ્લસ સિક્સ જે છે એ પદાવલી કે સ્કવેર એઈટ કે અને છ દુ બાર કે થયું ઇન્ટુ કે પ્લસ વન આપેલું છે હવે આના આપણે અવયવ પાડીએ એમાં આ આઠના બે ભાગ પાડીએ પાંચ અને ત્રણ કારણ કે અહીંયા આગળ બાર છે એટલે ત્રણ ને ચાર અને અહીંયા આગળ ફાઇવ લખીએ આમાંથી કે કોમન લઈએ શામાંથી આટલા ભાગમાં છે કે અને આમાંથી થ્રી કોમન લઈએ તો કે કોમન લીધો કે કે પ્લસ ફાઇવ થ્રી કોમન લીધો એટલે કે પ્લસ ફોર હવે આ કે પ્લસ વનને આ બંનેને ગુણાકારથી આ કૌશ છૂટો પાડો તો કે ઇન્ટુ કે પ્લસ વન ઇન્ટુ કે પ્લસ ફાઈવ ઇન્ટુ થ્રી ઇન્ટુ કે પ્લસ ફોર ઇન્ટુ કે પ્લસ વન થયું પરંતુ મિત્રો આટલો ભાગ જે છે આ જે લીટી દોરી તે તો પરિણામ નંબર એક ઉપર આપેલો છે અને તેની જમણી બાજુ છે એ થ્રી એમ છે તો આ થ્રી થયું તો થ્રી કે પ્લસ ફોર અને કે પ્લસ વન આપેલું છે તો મિત્રો આ બે પદ્ધતિ એમાં ત્રણ કોમન લઈ લો તો એમ વત્તા કે પ્લસ ફોર ઇન્ટુ કે પ્લસ વન કૌઝપૂરો અને આ કિંમત ગમે તે હોય પણ એનો ગુણાકાર ત્રણ છે જે ત્રણનો ગુણિત છે એટલે કે જો વિધાન પી કે સત્ય હોય તો પી કે પ્લસ વન સત્ય છે આથી ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પરથી સાબિત થયું કે પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યા માટે પીએન સત્ય છે મિત્રો આવી રીતે એક નો ગુણિત છે નો અવયવ છે ને આટલા વડે ભાગી અને આટલી શ્રેષ્ઠ વધે આવા જે બધા દાખલાઓ છે તેને પણ ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પરથી સાબિત કરી શકાય જો એક બીજો દાખલો પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યા માટે ગાણિતિક અનુમાનના સિદ્ધાંતની મદદથી સાબિત કરો કે

અને અગિયાર ગુણ્યા એક એટલે અગિયાર જે અગિયાર વડે વિભાજ્ય છે પહેલી સંખ્યા એટલે પી વન વિધાન સત્ય છે હવે એન ઇક્વલ ટુ કે પ્રાકૃતિક સંખ્યા માટે આ વિધાન સત્ય છે તેમ સ્વીકાર લીધું અને એ વિધાનનું નામ છે પી કે તો ટેન રેસ ટુ કે પ્લસ વન ટેન રેસ ટુ ટુ કે માઇનસ વન પ્લસ વન એ અગિયાર વડે વિભાજ્ય છે એટલે કે ટેન રેસ ટુ ટુ કે માઇનસ વન પ્લસ ઇકો ટુ અગિયાર એમ એમ બિલોંગ શું એન અને આ મા આ પ્લસ વનને આ બાજુ લઈ જઈએ એટલે માઇનસ થશે એટલે ટેન રેસ ટુ ટુ કે માઇનસ વન ઇક્વલ ટુ ઇલેવન એમ માઇનસ વન એને આપણે પરિણામ નંબર એક તરીકે લઈએ હવે આપણે આ વિધાન સત્ય છે તેમ સ્વીકારી અને કે પ્લસ વન સત્ય છે તેમ આપણે તેની સાબિતી આપવા માટે પ્રયત્ન કરીએ તો પી કે પ્લસ વન એ લખીએ તો ટેન રેસ ટુ ટુ એન માઇનસ વન એની જગ્યાએ કે પ્લસ વન લખ્યું મિત્રો તો આ ટેન રેસ ટુ ટુ કે પ્લસ ટુ માઇનસ વન પ્લસ વન તો આ ટેન સ્ક્વેર અને પેલું ટેન રેસ ટુ ટુ કે માઇનસ વનને આપણે અલગ કરીએ આ ટેન સ્ક્વેર એટલે હંડ્રેડ થશે અને આ છે જે પરિણામ નંબર એક ઉપરથી આપણને ઇલેવન એમ માઇનસ વન આપેલું છે આટલા બરાબર આટલી કિંમત તો આ થશે ઇલેવન ઇન્ટુ હન્ડ્રેડ એમ માઇનસ હન્ડ્રેડ પ્લસ વન એટલે નાઇન્ટી નાઇન માઇનસ થશે આ બંનેમાંથી ઇલેવન કોમન લઈએ તો હંડ્રેડ એમ માઇનસ અગિયાર નવું નવ્વાણું થાય અને આ કિંમત ગમે તે હોય પણ સહગુણકમાં અગિયાર છે એટલે જે અગિયાર વડે ભાજ્ય છે માટે મિત્રો જો પી કે સત્ય હોય તો આ પી કે પ્લસ વન વિધાન જે આપણને મળ્યું આ પી કે પ્લસ વન આ સત્ય છે આનાથી ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પરથી પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યા માટે પીએન સત્ય છે તેમ સાબિત થયું જો અવિભાજ્યનો બીજો દાખલો પ્રત્યેક એન ટુ એન માટે ગાણિતિક અનુમાનના સિદ્ધાંતનો ઉપયોગ કરીને સાબિત કરો કે થ્રી રેસ ટુ ટુ એન પ્લસ ટુ માઇનસ એટ એન માઇનસ નાઇન એ આઠ વડે વિભાજ્ય છે મિત્રો આ દાખલાને બીજી રીતે પણ પૂછી શકાય કે થ્રી રેસ ટુ ટુ એન પ્લસ ટુ માઇનસ એટ એનને આઠ વડે ભાગતા શેષ નવ મળે છે એમ પણ લખી શકાય પણ આપણે કંઈ અઘરું કરવાની જરૂર નહીં તો મિત્રો આને પહેલાં આપણે પી એન વિધાન તરીકે સ્વીકાર લઈએ હવે એનિકોટું વન લઈએ તો પી વન શું થશે થ્રી રેસ ટુ ટુ પ્લસ ટુ માઇનસ એઇટ ઇન્ટુ વન માઇનસ નાઇન અને આ બે ને બે ચાર ત્રણની ચાર કાં ત્રણ તેર નવ તરી સત્યાવીસ તરી એક્યાસી આઠ ને નવ માઇનસ સત્તર થયા 81 માંથી 17 એટલે 64 64 એટલે 8 * 8 જે 8 વડે વિભાજ્ય છે માટે p1 સત્ય થઈ ગયું સાબિત હવે આપણે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા a k માટે આ વિધાન pk સત્ય છે તો એ pk નું નામ લખીએ pk 3^2k + 2 - 18k આ કે જ્યાં n છે ત્યાં આપણે k લખવાનું એ 8 વડે વિભાજ્ય છે તો માટે મિત્રો થ્રી રેશું ટુ કે પ્લસ ટુ માઇનસ એટ કે એઇટ કે માઇનસ નાઇન ઇક્વ ટુ એઈટ એમ 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 તો થ્રી રેશુ ટુ કે પ્લસ ટુ ઇક્વ ટુ એઈટ કે પ્લસ નાઇન પ્લસ એમ આને આપણે પરિણામ નંબર એક કહીએ આનો આપણે ઉપયોગ કરશું હવે जो पीके सत्य हो तो पी के प्लस वन विधान सत्य है ते साबित करसू तो पी के प्लस वन एट्ले थ्री रेस टू टू के प्लस टू आ एन जगह के प्लस वन लिखियो माइनस एट एन एन जगह के प्लस वन लिखियो माइनस नाइन आनु सादु रूप आप थ्री रेस टू टू के प्लस टू और आ थ्री स्क्वेर थे मित्रोंग आ घात माइनस एट के माइनस एट माइनस नाइन અને માઇનસ એટ અને માઇનસ નાઇન એટલે સત્તર થશે નવે અઠે બોતેર કે થશે નવો નવો એક્યાસી થશે અને નવે અઠે બોતેર એમ થશે લખવું હોય તો તો મારા માઇનસ બોતેર કે અને માઇનસ એટ કે એટલે ચોસઠ થયા એક્યાસીમાંથી સત્તર થયા એટલે ચોસઠ થયા અને એઇટ એમ ઇન્ટુ નાઇન એને આપણે મૂકી રાખીએ તો અહીંયા આગળ પણ આઠ અઠવાઠો ચોસઠમાં પણ આઠ અહીંયા અઠવાઠ ચોસઠમાં પણ આઠ તો આઠ કોમન લઈએ તો એઇટ કે પ્લસ એઇટ પ્લસ નાઇન એમ આ તો કિંમત ગમે તે બિલોંગ્સ ટુ પ્રાકૃતિક સંખ્યા એટલે આ વિધાન પી કે પ્લસ વન એ સત્ય સાબિત થયું આમ જો પી કે સત્ય હોય તો પી કે પ્લસ વન સત્ય છે અને આથી ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પરથી સાબિત કરી શકાય કે કે પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યા માટે આ વિધાન પી એન એ સત્ય છે મિત્રો આવી રીતે આપણે એ ગાણિતિક અનુવાદના સિદ્ધાંતનો ઉપયોગ કરી અને અલગ અલગ પ્રકારના દાખલાઓ આપણે એ ગણી શકીએ આની અંદર ખાસ તો એક તો સમતાના દાખલા સંતા એટલે કેવું કે વન પ્લસ ટુ પ્લસ થ્રી અપ ટુ એન બરાબર પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યાનો સરળો તો બરાબર થશે એન બાય ટુ ઇન્ટુ એન પ્લસ વન આવા દાખલા દસ પંદર વીસ દાખલા આપણેમાંથી આવો એક દાખલો ભૂજી શકાય પછી દાખલો અસંત આપેલી હોય તો એ અસંતા આપણે એ ગાણિત્યક અનુમાનના સિદ્ધાંતથી તાર્કિક દલીલો કરવાની અને એ દલીલોના અનુમાન ઉપરથી આપણે તે આપણે એ ગણશું પછી વિભાજનના કે આને આને ભાગી શકાય આને અગિયાર વડે વિભાજ્ય છે નવ વડે વિભાજ્ય છે કે આવી કોઈપણ સંખ્યા તે વિભાજ્યના દાખલા પછી કેટલીક વસ્તુ નિયમો સાબિત કરવાના બરાબર એટલે એ કાર્ય નિયમો પણ ગાણિતિક અનુમાનના સિદ્ધાંતથી આપણે તે સાબિત કરી શકાય કેટલીક સંખ્યાઓ સેવન રેસ ટુ એન માઇનસ થ્રી રેસ ટુ એન આવી સંખ્યા આટલા વડે વિભાજ્ય છે બરાબર તેવા પણ દાખલા આપણે લઈ છે એમ અલગ અલગ પ્રકારના આવી રીતે દાખલા લઈ શકીએ સામાન્ય એકાદ માર્ક્સમાં આવા ઓબ્જેક્ટિવ પ્રશ્ન પણ પૂછી શકાય કે તમને આપેલું હોય તો કે એ પી પાંચ માટે વિધાન સત્ય છે કે નહીં બસ આટલું જ પૂછે એમ બધું લખવાની જરૂર નહીં એમ બરાબર એટલે એ લોજિક આપણે દોડવા પડે એટલે આવી રીતના અલગ અલગ પ્રકારના દાખલા આપણે આમાં તમે જોઈ શકશો તો તમે આની અંદર એ વ્યવસ્થિત રીતે તમે ગણી શકશો તમને આ એકદમ સરળ ટૉપિક છે આમાં કંઈ બહુ કંઈ બુદ્ધિ દોડવાની જરૂર નથી અસ્તુ જય હિન્દ જય ભારત